નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમકેન ન્યૂઝ અને આપની સાથે હું છું બરખાસ્ત. શરૂઆત કરીશું હેડલાઇન્સ થી. તરણેતરમાં પ્લોટ માટે હરાજી લગાવવામાં આવી, પ્લોટ માટે લોકો દ્વારા બોલી લગાવવામાં આવી. બગસરા પંથકમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, પંથકમાં પડેલા વરસાદમાં બાગાયતી પાકોને થયું નુકસાન. ગુજરાતના શામળાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો, ઉપરવાસથી છોડેલા પાણીએ સર્જી ભારે હાલાકી. વંથલી જૂનાગઢ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, ફોર વ્હીલ અને ટ્રક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત. દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ધરપકડની કરાઈ માંગ. થાનગઢમાં આવેલ તરણેતર, જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. તારીખ 31 થી 3 તારીખ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ચોથના દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને આ મેળાના આયોજન માટે તરણેતરમાં પ્લોટિંગ માટે હરાજી કરવામાં આવી હતી, જ્યારે આ મેળામાં પ્લોટિંગ રાખવા માટે દૂર દૂરથી લોકો બોલી લગાવવા આવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો, એટલે આ વર્ષે લોકો દ્વારા સારી એવી બોલી લગાવવામાં આવી હતી. જ્યારે હરાજીમાં તરણેતર ગામના સરપંચ, તાલુકાના TDO, મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને હરાજી શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. બગસરા પંથકમાં પડેલા વરસાદમાં બાગાયતી પાકોને નુકસાન થયું હતું, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે ખેડૂતોએ દાડમનો તૈયાર થયેલો પાક ગાયોને ખવડાવીને રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર પાસે વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી. અમરેલીના બગસરા પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોને બાગાયતી પાક રોડ ઉપર ફેંકી દેવાની ફરજ પડી છે. હાલ વરસાદને કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પાક બગડી જતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં પોષણક્ષમ ભાવ મળતા નથી, જેથી ખેડૂતોએ બાગાયતી પાક ગાયોને ખવડાવી રોષ વ્યક્ત કર્યો હતો. બાગાયતી પાકમાં દાડમનો પાક બગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને ખેડૂતોએ દાડમનું સારું ઉત્પાદન થશે અને પોષણક્ષમ ભાવ મળશે તેવી આશાઓ વચ્ચે બગડી ગયેલો દાડમનો પાક ગાયોને ખવડાવીને સરકાર પાસે વળતર મળે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લોકોને આખર પાણીમાં તણાઈને જઈ રહ્યા છે. ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ગુજરાતના તીર્થસ્થાન શામળાજીમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. શામળાજીમાં કોલોની જવાના રસ્તે આવેલો મેશ્વો નદી પરનો પુલ તૂટી ગયો છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના ગુજરાતના તીર્થસ્થાન શામળાજીમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. મળતી માહિતી મુજબ શામળાજીમાં કોલોની જવાને રસ્તે આવેલો મેશ્વ નદી પરનો પુલ તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે પુલથી 100 મીટરને અંતરે શામળાજી સિવિલ હોસ્પિટલ આવેલી છે, જેથી ગામ લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વધુમાં સ્થાનિકો દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તંત્ર દ્વારા ડુંગર કાપીને નવા રસ્તા બનાવવામાં આવ્યા છે, તેથી પાણી ગામ તરફ વહી રહ્યું છે અને પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ત્યારે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીના યોગ્ય નિકાલ માટે રસ્તો કરવામાં આવે, તેમજ કોલોની સાથે જોડાયેલા બ્રિજની યોગ્ય ઊંચાઈ કરી સમારકામ કરવામાં આવે. રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે અમદાવાદથી સોમનાથ દર્શન કરવા જતા સમયે જૂનાગઢ હાઈવે પર વંથલી નજીક કોયલી ફાટક પાસે ફોર વ્હીલ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ દ્વારા અકસ્માતનો હબ માનવામાં આવે છે. આ હાઈવે પર અવારનવાર અકસ્માતો બનવાના બનાવ છાશવારે સામે આવે છે. ત્યારે અમદાવાદથી સોમનાથ દર્શન કરવા જતા સમયે જૂનાગઢ હાઈવે પર વંથલી નજીક કોયલી ફાટક પાસે ફોર વ્હીલર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માતમાં અમદાવાદના રહેવાસી પાર્થ તારસિંહભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ભગવાનભાઈ પરમારના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વંથલી પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક શિક્ષિકા સાથે દુર્વ્યવહાર કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી અપમાનજનક વર્તન કર્યું હતું. આ બાબતે શિક્ષિકા અને આદિવાસી સમાજના આગેવાનોએ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધરપકડની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા એક શિક્ષિકા સાથે દુર્વ્યવહાર કરી જાતિ વિશે અપશબ્દો ઉચ્ચારી અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. આ બાબતે 8 ઓગસ્ટના રોજ દાહોદ ટાઉન બી ડિવિઝન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ અને અન્ય એક દયારામ નામના શિક્ષક વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ આટલા દિવસ સુધી બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી નથી તેમજ કોઈપણ કાર્યવાહી ન થતાં ફરિયાદી શિક્ષિકા તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ મયુર પારેખના રાજકીય વગને કારણે ફરિયાદી બેનને નુકસાન પહોંચાડી શકે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે તેમજ તાત્કાલિક કાર્યવાહી ન કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજ રોજ અહીંયા દાહોદ ખાતા અમે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે જે જયશ્રીબેન પીડિતા છે બેન, એને અમે આદિવાસી સમાજના અગ્રણી વ્યક્તિઓ એમના સમર્થનમાં આવ્યા છે કે આ બેનને આવેદન અને જે પોલીસ FIR જે 8/8/2000 રોજના રોજ નોંધાવી હતી અને અત્યાર સુધી એની ધરપકડ નથી થઈ, જે મિસ્ટર મયુર પારેખ અને દયારામ મકવાણા એમને તાત્કાલિક હેઠળ એમની ધરપકડ થાય એવી અમે આ સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને કહેવા માટે આવ્યા છીએ અને કલેક્ટરશ્રીએ SPને જાણ કરે તાત્કાલિક હેડે કે આ મયુર પારેખ જો ન ધરપકડ કરવામાં આવે તો એના બેનના જ કેટલાય પુરાવા નષ્ટ થાય તેમ છે, માટે આ મયુર પારેખની ધરપકડ થવી જોઈએ એવી અમે સરકારને મામલા કલેક્ટરશ્રી દ્વારા સરકારશ્રી પોલીસને પણ જાણ કરી છે. આજે હું મેં અહીંયા કલેક્ટર ઓફિસમાં જાણ કરવા સાહેબને આવી છું કે મેં 8/8/2022 રોજ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદના બંને આરોપીઓ DPO મયુર પારેખ સાહેબ અને દયારામ મકવાણા બંને ખુલ્લે આમ ફરે છે, જેઓના લીધે મને આજે નુકસાન થવાની શક્યતા છે. મારા આધાર પુરાવા અને ક્ષતિ પહોંચાડવાની અને નુકસાન કરવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જેથી મેં આ કલેક્ટર અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપીને જાણ કરી છે કે તેઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને એમને યોગ્ય પગલાં લેવામાં આવે. તેઓ સત્તાધારી પક્ષ હોવાથી, પૈસાદાર વગદાર હોવાથી તેઓ મને ન્યાય ના મળે એવું એવા વિલંબ થાય તો એવી શક્યતા રહેલી છે. ગોધરા તાલુકાના ચીખોદરા ગામમાં આવેલ તળાવ ફરતે પથ્થરો મૂકીને દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દિવાલની કામગીરીમાં ખાલી પથ્થરો ગોઠવીને માત્ર ને માત્ર રેતી માટી નાખીને આ કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગોધરા તાલુકાના ચીખોદરા ગામમાં આવેલ તળાવની પાળ ઉપર પથ્થરો મૂકીને દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ પાળ ઉપર ખાલી પથ્થરો મૂકીને તેમાં રેતી ભરી દેવામાં આવી છે તેમજ આ સેફટી દિવાલ બનાવવા માટેની કામગીરી એકદમ હલકી કક્ષાની કરવામાં આવી રહી છે અને આ તળાવ ઉપર વર્ષો જૂની એક લીમડાનું વૃક્ષ હતું તેને પણ જંગલ ખાતાના સત્તાધીશોને જાણ કર્યા વગર જ બારોબાર કાપીને સરપંચ દ્વારા વેચી મારવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમજ તળાવની આસપાસ દબાણો પણ કરવામાં આવે છે અને પંચાયત દ્વારા અનેક કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે કે કેમ અને આ તળાવ ઉપર ચાલી રહેલ બાંધકામ અંગે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વાઘોડિયા વિધાનસભાના વેમાલી ગામે વડોદરા જિલ્લા આયુર્વેદિક શાખા અંતર્ગત આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આયુર્વેદિક કેમ્પનો ગ્રામજનોએ વિનામૂલ્યે લાભ લીધો હતો. વડોદરા તાલુકાના વેમાલી ગામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વડોદરા જિલ્લા આયુર્વેદિક શાખા દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ શાખાના ડોક્ટર સુધીર જોશી, વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સહિત અને કારેલી બાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજ નિરોગી રહે અને બીમાર જ ન પડે તે માટે આયુર્વેદનું મહત્વ સમજાવી વધુ ને વધુ લોકો આયુર્વેદિકનો લાભ લે તે માટેની સમજણ આપવામાં આવી હતી. સાથે જ હાલ ફેલાઈ રહેલા મંકીપોક્સ સામે રોગ થતા પહેલા રોગથામ માટે આયુર્વેદિક દવા આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે તંદુરસ્ત રહેવું જરૂરી છે ત્યારે જળમૂળમાંથી રોગને દૂર કરવા આયુર્વેદ પદ્ધતિ અપનાવી આપણી આસપાસની ઔષધિ અને રસોડાના મસાલાની ઓળખ કરાવી રોગોમાં ઔષધ તરીકે વાપરી શકાય તે માટે ચાટનું પ્રદર્શન યોજાયું હતું. વિશ્વએ જ્યારે ભારતીય આયુર્વેદને અપનાવ્યું છે ત્યારે આપણે આપણી દેશી પદ્ધતિને ફરીથી અપનાવી તંદુરસ્તી તરફ વિશ્વને આગળ ધપાવીએ તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંત્રાલય, ગુજરાત સરકાર, જિલ્લા આયુર્વેદિક અમારી કચેરી અંતર્ગત 36 દવાખાનાની અંદર ટોટલ 72 કેમ્પ દ્વારા લોકોની અંદર અવેરનેસ આવે આયુર્વેદ, એલોપેથી અને યોગ વગેરે વિશે, એના માટેનો પ્રયત્ન છે. એમાંના આજે ટોટલ 21 જગ્યા કેમ્પોનું આયોજન થયેલું છે. આજે પુષ્ય નક્ષત્ર પણ છે અને નવો જે રોગ છે મંકીપોક્સ, એના પ્રિવેન્શન માટે પણ અમે અહીંયાથી કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા દ્વારા ઓગસ્ટ અને જુલાઈ આ બે માસ દરમિયાન 36 દવાખાનાના 72 કેમ્પોનું આયોજન કરવામાં આવેલા છે. આજે લગભગ 20 જગ્યાએ જુદા જુદા દવાખાનાઓના આસપાસના ગામડાઓમાં કેમ્પોનું આયોજન કર્યા છે. આજરોજ વેમાલી ખાતે જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નિલેશભાઈ પુરાણીની ઉપસ્થિતિમાં કેમ્પનું ઉદ્ઘાટન કર્યું, જે સરકારી આરોગ્ય દવાખાનું રાવપુરા ડૉક્ટર આમ્રપાલી પટેલ અને ડૉક્ટર કૃતિકા ઠક્કરના સંયુક્ત આયોજનથી કરવામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લાની લોકમાતા અને જીવાદોરી સમાન બનાસ નદીમાં નીર આવતા જ લોકોની ખુશીનો પાર રહ્યો નથી. ગઈકાલે ડેમમાં પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે બનાસ નદીમાં નવા નીર આવતા જ લોકો તેના વધામણા માટે ઉમટી પડ્યા હતા અને ફૂલ, કંકુ, ચોખા, શ્રીફળ અર્પણ કરી વધામણા કરી નદીમાં બારે માસ પાણી ચાલુ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ છલકાઈ જતા ચાર બારી ખોલી પાણી છોડવામાં આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો હતો. 2017 બાદ 5 વર્ષ પછી બનાસ નદીમાં પાણી આવતા લોકોની ખુશીનો પાર રહ્યો નથી. ગઈકાલે પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે પણ બનાસ નદીમાં નવા નીર પહોંચ્યા હતા, જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા. ફૂલ, કંકુ, ચોખા તેમજ શ્રીફળ અર્પણ કરી આરતી ઉતારી લોકમાતાના વધામણા કરી બારે માસ નદી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી. બનાસ નદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે. બનાસ નદીમાં પાણી આવતા હજારો ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે. અગાઉ પાણીના તળ ઊંડા પહોંચ્યા હતા, તે પણ હવે ઊંચા આવશે, જેથી ખેડૂતોને સિંચાઈમાં તેનો મોટો ફાયદો થશે એટલે ખેડૂતોએ પણ બનાસ નદીમાં નવા નીર આવતા ખુશી વ્યક્ત કરી હતી. 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ છલકાતા અને બનાસ નદીમાં નવા નીર આવતા જિલ્લાવાસીઓમાં આનંદ છવાયો છે અને પાણી માટે તરસતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવશે અને ફરી હરિયાળી છવાશે તેવું લોકો માની રહ્યા છે. નદી 5 વર્ષ પછી આવી છે એટલે અમે ખૂબ રાજી છીએ. અમે ફૂલ ચડાવીએ, નારિયેળ ચડાવીને વધામણા કરીએ છીએ કે આવી નદી 12 માસ આવતી રહે અને આ નદી અંદાજે 2 મહિના જેવી ચાલે એવો અમને વિશ્વાસ છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી 2017 પછી ફરીથી જીવંત થઈ છે અને આ ખુશીની લાગણી ખરેખર દરેક ખેડૂતોના અંદર બહુ જોવા મળશે. અને દિવસે દિવસે પાણીના તળ ઊંડા જતા હતા અને હવે ઉપર આવવાનો પણ સંભાવના છે અને ખેડૂતોમાં બહુ ખુશીની લાગણી પ્રસરશે. અત્યારે બનાસ નદી 2017માં આવી હતી, એના પછી તારીખ 25/8/2022 રોજ અમારે બનાસ નદી ડીસા તાલુકાની અંદર ચાલુ થઈ છે. અમે અત્યારે બનાસ નદીના વધામણા કર્યા અને અમે આજે આનંદ અનુભવીએ છીએ. આનાથી અમારે આ 2022માં ઉનાળાની સિઝનમાં બહુ ઊંડા પાણી ગયા હતા એટલે આ બનાસ નદી અમને એવું લાગી રહ્યું છે કે મહિના સુધી ચાલે એવું છે. જે ડેમની અંદર હવે જે ડેમ ભરાઈ ગયો છે 200-600. રાજકોટ જિલ્લામાં આવેલ અને જેતપુરથી રાજકોટને જોડાતો નેશનલ હાઈવે હાલ બિસ્માર હાલતમાં છે. હાઈવેની ખરાબ હાલતથી વાહન ચાલકોને અવર જવર કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા મોટા મોટા ટોલ ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ તે પ્રમાણેની સુવિધાઓ આપવામાં આવતી નથી. ત્યારે વિકાસ અને સુવિધાના નામે મોટા મોટા ટેક્સ ઉઘરાવતી સરકારે ટેક્સની સામે લોકોને પૂરતી અને સારી સુવિધા આપે તે જરૂરી છે અને તે સરકાર અને પ્રજાના હિતમાં છે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.
રાજકોટ જિલ્લામાં આવેલ અને જેતપુરથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે 27 ઉપરથી પસાર થાવ એટલે એવું લાગે કે જાણે કોઈ ગામડાના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છો. રાજકોટથી જેતપુર વચ્ચે બે ટોલ બુથ છે, જેમાં એક વીરપુર પાસેના પીઠડિયા ટોલ ટેક્સ અને બીજો ગોંડલના ભરૂડી પાસેનો ટોલ ટેક્સ. અહીંથી પસાર થવા માટે મોટો ટેક્સ પણ ચૂકવવો પડે છે, પરંતુ વાહન ચાલકોના આક્ષેપ મુજબ રાજકોટથી જેતપુર સુધીનો નેશનલ હાઈવે પૂરેપૂરો બિસ્માર્ટ છે. રોડ ઉપર ઠેકઠેકાણે મોટા મોટા ખાડાઓ સામાન્ય બાબત છે. ઘણી જગ્યાએ આ ખાડા એક એક ફૂટ જેટલા ઊંડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને પોતાના વાહન ચલાવવામાં ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. જેતપુરથી રાજકોટનો 72 કિલોમીટરનો રસ્તો જે સામાન્ય રીતે 1.5 કલાકમાં પૂરો થઈ શકે છે, ત્યારે આ રોડ પસાર કરવામાં 3 કલાક જેટલો સમય થાય છે. વધુમાં તો વાહન ચાલકોને સમયની બરબાદી સાથે સાથે તેઓના વાહનના જમ્પર કમાન તૂટી જાય છે. સાથે સાથે ખરાબ રોડને કારણે ઘણા બધા વાહનોને અવારનવાર ટાયર ફાટી જવું, પંચર પડવું વગેરેની સમસ્યા સર્જાય છે. ત્યારે વાહન ચાલકોની ફરિયાદ છે કે મોટો ટોલ ટેક્સ લઈને સરકાર શા માટે રોડની સુવિધા આપતી નથી, તે પણ એક મોટો સવાલ છે. સામાન્ય પ્રજા અને વાહન ચાલકોને તો ટોલ ટેક્સ આપવા છતાં કોઈ સુવિધા નહીં મળતા ટોલ ટેક્સ બંધ થાય તેવી ઈચ્છા કરી રહ્યા છે. ત્યારે વીરપુર જેતપુર પાસેથી પસાર થતા ને જૂનાગઢ અને પોરબંદર જતો નેશનલ હાઈવેની હાલત પણ ખરાબ હોવાની સાથે સાથે આ નેશનલ હાઈવે ઉપર આવેલ ભાદર નદી ઉપરનો પુલ તો છેલ્લા ઘણા સમયથી બંધ છે. પુલની એક સાઈડ સંપૂર્ણ રીતે જર્જરિત થઈ ગઈ હોવાથી ચાલવા લાયક નથી, જેને લઈને આ પુલ પર અવારનવાર મોટો ટ્રાફિક જામ સર્જાય છે. પુલ બન્યો ત્યારથી જ ખૂબ જ નબળો બન્યો છે અને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે. ત્યારે વાહન ચાલકોને સામાન્ય પ્રજાના મનમાં એક પ્રશ્ન થાય છે, સરકાર મોટો ટોલ ઉઘરાવવા છતાં પણ પૂરતી સુવિધા નથી આપતી તો ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરે. વિકાસ અને સુવિધાને નામે મોટા મોટા ટેક્સ ઉઘરાવતી સરકારે ટેક્સની સામે લોકોને પૂરતી અને સારી સુવિધા આપે તે જરૂરી છે અને તે સરકાર અને પ્રજાના હિતમાં છે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. રાજ્યમાં અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે, ત્યારે દાહોદ એલસીબી પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન એલસીબી પોલીસને જોઈ જીપમાંથી ભાગવા જતા બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે બે ઇસમોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના પણ જપ્ત કર્યા હતા. દાહોદ એલસીબી પોલીસ લીમડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે એલસીબી પોલીસ આવતી જતી ગાડીઓની તલાશીમાં હતી. તે સમયે એલસીબી પોલીસને જોઈ બે ઇસમો ચાકલિયા તરફથી પેસેન્જર ભરી જીપમાંથી કૂદી ભાગવા જતા એલસીબી પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની તપાસ કરતા એક ઇસમ પાસેથી પ્લાસ્ટિકની થેલીમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ ઇસમોથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ઇસમો તમામ ગુનાહો કબૂલ્યા હતા અને જણાવ્યું હતું કે એકાદ વર્ષ અગાઉ મારા સાથીઓ સાથે મળી રાત્રિને સમયે લીમડી બાજુમાં આવેલ કંબોઈધામ મંદિરમાંથી ચોરી કરી હતી અને 9 મહિના અગાઉ એક મકાનમાં અંદર પ્રવેશ કરી દંપતીને બંધક બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ 8 મહિના અગાઉ પોતાની સાથીઓને સાથે મળી ઝાલોદની એક સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ત્યારે બીજા ઇસમથી વધુ પૂછપરછ કરતા ઇસમે એક વર્ષ અગાઉ પોતાના સાથીઓ સાથે મળી ઝાલોદ બજારમાં આવેલ SBI બેંકમાં બહારની બાજુ આવેલ બેંકનું મશીન તોડી અંદરથી પૈસા કાઢવાની કોશિશ કરી હતી. તે પછી સાથીઓ સાથે મળી ઝાલોદ SBI બેંકમાં બપોરને સમયે બેંકની બારીના સળિયા કાપી અંદર પ્રવેશી કેમેરાનો વાયર કાપી એક રૂમનો લોખંડનો મોટો દરવાજો તોડવાની કોશિશ કરેલ હોવાની કબૂલાત કરવામાં આવી હતી. આ બે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી દાહોદ LCBને મોટી સફળતા મળી હતી. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પર આવેલ દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા દાંતીવાડાને સીપુ ડેમની શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી. તેમજ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ દાંતીવાડા ડેમમાં શ્રીફળ હોમી જળપૂજન પણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પર આવેલ દાંતીવાડા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લીધી હતી. મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ દાંતીવાડા ડેમમાં શ્રીફળ હોમી જળપૂજન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતવર્ષ ગુજરાત અને આપણા બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરનો આભાર માનું છું. તેમણે કહ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે દાંતીવાડા ડેમની હાઈ સપાટી 604 ફૂટ પૈકી 601 લેવલે ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે દાંતીવાડા ખાતે ખૂબ જ સુંદર રણિયામણો નજારો સર્જાયો છે.
તેમણે કહ્યું હતું કે દાંતીવાડા ડેમમાં હાલ 45,000 ક્યુસેક પાણીની આવક છે. તેની સામે કુલ 3 દરવાજા ખોલીને 25,000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે. બનાસ નદીમાં નવા નીર આવવાથી બનાસકાંઠામાં હરિયાળી પથરાશે તેવી આશા વ્યક્ત કરી કુદરતનો તેમણે આભાર માન્યો હતો. મંત્રીની મુલાકાત સમયે અગ્રણીઓ ડાયાભાઈ પિલિયાતર, ઈશ્વરસિંહ સોલંકી, રમેશભાઈ ઘાડિયા સહિત આગેવાનો અને સિંચાઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સામાન્ય માણસ મોંઘવારી અને ભ્રષ્ટાચારને લઈને હેરાન પરેશાન થઈ ગયો છે. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડા નગરના તમામ વિસ્તારોમાંથી કોંગ્રેસ દ્વારા બેનર અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિવિધ નારાઓ લગાવી મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારને લઈ સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ ગયો છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મતદારોને પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક્શન મોડમાં દેખાઈ રહી છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાલાસિનોરના ધારાસભ્ય, યુથ કોંગ્રેસના કાર્યકરો, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય અને મોંઘવારીથી ગુજરાતની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. ત્યારે સરકારની આંખ ખુલે અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર પર લગામ આવે તે હેતુથી લુણાવાડા નગરના તમામ વિસ્તારોમાંથી બેનર અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિવિધ નારાઓ લગાવી રેલી કાઢવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આદેશ અનુસાર કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેકારી વિરુદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર, બેકારી વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો પણ જોડાયા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધમાં રેલી કાઢવામાં આવી હતી. ભાજપ ભગાવો, મોંઘવારી ઘટાવો, ભ્રષ્ટાચારી સે સરકાર નહીં ચલેગીના ગગનચુંબી સૂત્રોચ્ચાર સાથે મહીસાગર જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલે ભાજપને આડા હાથે લીધી હતી અને તેમના વક્તવ્યમાં પણ જણાવ્યું હતું કે હમણાં જ તમે ગઈકાલે જોયા હોય તો હાડોડનો 18 કરોડને ખર્ચે બનાવેલો પુલ પહેલા જ ચોમાસામાં તૂટી ગયો છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરનાર ગુજરાતની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગઈ છે. ભાજપ સરકાર ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે અને લોકોને ડરાવવામાં, ધમકાવવામાં ઇન્કમટેક્સ, ઈડી, સીબીઆઈ અને પોલીસને આગળ કરીને લોકો, અધિકારીને, કાર્યકરોને દબાવીને લોકશાહીનું હનન કરી રહી છે. ત્યારે લોકો કાળઝાળ મોંઘવારીને લઈને ત્રાહિમામ પોકાર્યા છે. આવનારા દિવસોની અંદર લોકો જ ભાજપને નકારશે અને લોકોનો સાથ સહકાર કોંગ્રેસને મળી રહેશે અને કોંગ્રેસ વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા, પૂર્વ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મંત્રી, યુથ કોંગ્રેસના પ્રમુખ, લુણાવાડા વિધાનસભાના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ, મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો MK News. Oh, oh, oh.